નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. હેલ્થ પ્લસ એક એવો કાર્યક્રમ છે જેમાં અમે વિશેષ ડોક્ટરોને અહીં બોલાવીને એમની સાથે ઘણી રસપ્રદ વાતો કરતા હોઈએ છીએ આપના આરોગ્ય વિશે, આપના સ્વાસ્થ્ય વિશે. તો જ્યારે કોરોના વાયરસની વાતો ચાલી રહી છે અને એક મહામારી ફેલાઈ રહી છે દેશમાં અને વિદેશમાં, અને ચાઇનાથી શરૂ થઈને બધે જ ફેલાયેલો આ રોગ ભારતને પણ ભરખી રહ્યો છે, અને જસ્ટ એમ કહેવાય કે આ એક શરૂઆત છે અને આગળ શું શું થશે એનો કોઈને અંદાજ નથી. તો એવા સમયે અમારી સાથે આજે ઉપસ્થિત છે ડૉક્ટર ચંદ્રેશ જરદોસર, જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના પ્રમુખશ્રી છે, અને સાથે ચેસ્ટ ફિઝિશિયન ડૉક્ટર મિલન મોદી અમારી સાથે ઉપસ્થિત છે. તો આ બંનેનું આપણે સ્વાગત કરીએ અને એમની સાથે ઘણી વાતો કરશું, ઘણા ખુલાસાઓ કરશું, ઘણી વસ્તુ સમજીશું કે જે લોકો કહી રહ્યા છે, જે નોન મેડિકોસ છે અને જે નોન પ્રોફેશનલ લોકો કહી રહ્યા છે એની જગ્યાએ આ પ્રોફેશનલ ડોક્ટર્સ છે એમની પાસેથી આપણે સમજીશું કે આ મહામારીનો સામનો કેવી રીતે કરવાનો અને જે આ પરિસ્થિતિ વણસાય છે એને આપણે કેવી રીતે પહોંચી વળવાનું. તો સર, મારો પહેલો પ્રશ્ન એ કે કોરોનાની વાત કરીએ છીએ તો કોરોના વાયરસનું નામ કોરોના કેવી રીતે? બેસિકલી કોરોના વાયરસ એક ગોળ સ્ટ્રક્ચર ધરાવતો વાયરસ છે અને એની ઉપર જે એના ગ્લાયકોપ્રોટીન્સ અથવા પ્રોટીન્સના જે મોલિક્યુલ્સ હોય તે એની પર એક ટોચ જેવું સ્ટ્રક્ચર બનાવે છે, સ્પાઇક્સ બનાવે છે. એટલે એને આપણે જો એને ગણતરીમાં ગણીએ તો ક્રાઉન, જે ક્રાઉન પહેરવાના આવે એની પર ક્રાઉન તાજ જેવું તાજ ટાઈપનું સ્ટ્રક્ચર બને, એટલે એને એના પરથી ક્રાઉન ઉપરથી કોરોના વાયરસ નામ આપવામાં આવ્યું હતું. કારણ કે મૂળ જે કોરોના શબ્દ છે તે સૂર્યની સાઈડમાં જે હેલો હોય એને કોરોના તરીકે, પણ એનું બીજું અર્થઘટન આમ પણ થાય કે ક્રાઉન તરીકે પણ થાય, તો એના બેઝ ઉપર આ નામ અપાયું છે. તો એન્ડ કોવિડ-19ની જે વાત કરીએ, જે ટાઈપ ઓફ કોરોના વાયરસ જે હમણાં સ્પ્રેડ થયો છે અને ફેલાઈ રહ્યો છે, આવા જ આગળના પણ અનુભવો છે ઇતિહાસમાં કે સાર્સ જે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ જે આગળ ફેલાયેલું, બેઝિકલી તો આ બી એક રેસ્પિરેટરી વાયરસ જ છે કે જે રેસ્પિરેશન જે લંગ્સ છે, જે ચેસ્ટ છે ત્યાં જ અફેક્ટ કરતું હોય છે. તો એમાં અને આમાં શું ફરક છે? અને સાર્સ માટે તો આપણે વેક્સિન પણ કદાચ શોધી લીધું છે અને એની દવાઓ પણ છે, આના માટે આપણી કોઈ તૈયારી આખા ભૂમિ ઉપર કોઈની તૈયારી નથી. આ પરિસ્થિતિમાં એને પહોંચી વળવા માટે કેવી રીતે આ જે પ્રયાસો ચાલી રહ્યા છે, તો એની જે તૈયારીઓ ચાલી રહી છે, તો આ ખાસ જે કોરોનાનું જે પર્ટિક્યુલર આ પ્રોબ્લેમ છે એના વિશે થોડું અમને સમજાવો. મિત્રો, કોરોના વાયરસ વિશે જ વાત કરીએ, કોરોના વાયરસ એ આજનો નથી, એ 1960 છે. 1960માં એને એનો એટેક આવ્યો, 2012માં, 2013માં અને આજ 2019માં ચીનના વુહાનના ફિશ માર્કેટમાંથી આખો ઊભો થયો છે. ને 2019માં કોરોના કોવિડ-19 કેમ કહે છે? એટલે કો એટલે સીઓ એટલે કોરોના, વીઆઈ એટલે વાયરસ, અને 19 એટલે કે કોરોના વાયરસ ડિઝીઝ. 19 કોવિડ-19 ડિસેમ્બર 2019માં શરૂ થયો એટલે એને કોવિડ-19 નામ આપવામાં આવ્યું છે. એટલે આ હજુ હમણાં જસ્ટ તાજો જ છે, એટલે હજુ સુધી એની દવા કે રસી અત્યારે હાલ ઉપલબ્ધ નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે અત્યાર સુધીમાં આખા વિશ્વમાં માત્ર 5 દેશો એવા છે, અમેરિકા, ઇટાલી, ચીન અને ફ્રાન્સ અને આપણો ભારત દેશ, કે જેને વાયરસને છૂટો પાડ્યો. આજે વાયરસને છૂટો પાડ્યો એટલે હવે નાઉ ઇટ ઇઝ પોસિબલ કે એની રસી પણ આવશે અને એની દવા પણ આવશે. અને અમેરિકામાં હમણાં 4 દિવસ પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે હવે ટૂંક સમયમાં રોશ કંપની એની વેક્સિન પણ શરૂ કરવાની છે અને એની દવા પણ આપવાની છે. એટલે કે આ એક વાત કરી કોરોના વિશે. અને એટલે જે ટ્રીટમેન્ટ અત્યારે જે આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ તે સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ છે. અને મને આનંદ છે કે આપણે ટ્રીટમેન્ટ પર આવીએ છીએ, પહેલાં મારે થોડું સિમ્પટમ્સ વિશે જાણવું છે કે પ્રાથમિક લક્ષણો. એનાથી બીજો એક તમે જે પહેલો પૂછ્યું હતું કે આ પહેલી વાર થયું છે કે નહીં, તો ઇન જનરલ આપણે જો ભૂતકાળ આપણું તપાસીશું તો આ ટાઈપના જે પેન્ડેમિક અથવા તો મહામારીની બીમારીઓ તે વર્ષોથી ચાલતી આવી છે. બહુ વર્ષો પહેલાં આપણે ઇતિહાસ જોશું તો બ્યુબોનિક પ્લેગ કરીને ઇન્ફેક્શન થયું હતું, જેમાં લાખો અને કરોડોની સંખ્યામાં વ્યક્તિ મળી ગયા. ત્યાર પછી સ્મોલ પોક્સનું ઇન્ફેક્શન થયું હતું, પછી સ્પેનિશ ફ્લૂ થયું હતું, એ જ રીતે તમે જે કીધું સાર્સ ઇન્ફેક્શન, અને રિસેન્ટલી જો આપણે વાત કરીએ તો સ્વાઇન ફ્લૂ, એ પણ એક પેન્ડેમિક તરીકે પસરૂતું નહીં હતું. એટલે આ ટાઈપના ઇન્ફેક્શનો વર્લ્ડ લેવલ પર વર્ષોથી થતા આવ્યા છે, બટ
અમારું આપણું બધાનું માનવું એવું છે કે અત્યારે મલ્ટીમીડિયા લેવલ એટલું બધું જાગૃત થઈ ગયું છે કે જે પહેલાં કદાચ લોકોમાં એ અવેરનેસ, હા અવેરનેસ અને બધાને ખબર પડે એ પહેલાં બીમારી સારી થઈ જતી, હવે બીમારી વધતી છે એના થી વધારે જાણકારી વધતી છે. બીમારી આવે પહેલાં જાણકારી આવે છે, એના કારણે લોકોમાં થોડું વધારે પડતું એને હાઈપ અથવા તો પેનિક ક્રિએટ થાય છે. હા પણ એ વસ્તુ જરૂરી છે, પેનિકની કોઈ જરૂર નથી, પણ અવેરનેસ બહુ જ અગત્યનું છે. જો મલ્ટીમીડિયા આજના જમાનામાં છે તો એનો સદઉપયોગ એ જ છે કે એનાથી અવેરનેસ થવી જોઈએ, સેલ્ફ જાગૃતિ થવી જોઈએ અને સેલ્ફ ડિસિપ્લિન કહેવાય જોઈએ કે હું એઝ અ નાગરિક તરીકે આમાં શું ભાગ ભજવી શકું. નેક્સ્ટ એમાં વોટ્સએપ મીડિયા છે ને બહુ અગત્યનો ભાગ ભજવ્યો છે, એની રીતે છે આખું વધી ગયું છે. બાકી કોરોના વાયરસ તો ઘણા બધા અત્યારે થઈ પણ ગયો, એ માટે આપણે પસાર પણ થઈ ગયા હોઈએ, પણ આ તો અત્યારે તો બધો હાવ થઈ ગયો છે એટલે આપણે વધારે ચિંતિત થયા છે. તો આપણે એની એના લક્ષણો વિશે આપણે થોડું વાત કરીશું સર. તો પ્રાથમિક લક્ષણો શું દેખાય એક વ્યક્તિમાં કે જેનાથી એક અનુમાન બાંધી શકાય, કારણ કે આમાં તો અનુમાન જ બાંધવો પડે, તો એવો અનુમાન જે બાંધવાની વાતો છે તો એમાં કયા લક્ષણોથી એમ જનરલી ખબર પડતી હોય? હવે ઇન જનરલ જે રીતના સાહેબે કીધું એ પ્રમાણે કે આ કોરોના વાયરસ પહેલી વાર થયો નથી, વર્ષોથી કોરોના જે વાયરસ છે તે ઇન્ફેક્શન કરાવતો આવ્યું છે, એના કારણે જે ઇન્ફેક્શન થાય તે સામાન્ય શરદી ખાંસી ન્યુમોનિયા તરફ પ્રોગ્રેસ કરે છે. બીજા બધા કોરોના અથવા બીજા વાયરસમાં ઇન્ફેક્શન થાય તો એ અટકી જાય છે, કારણ કે બોડી એને ફાઇટ કરવાની એની પાસે મેમરી હોય છે કે આ વસ્તુને કઈ રીતના આપણે અટકાવવું, પણ હજુ સુધી આપણી પાસે એની રોગપ્રતિકારક શક્તિ નથી કારણ કે આપણે એને ઇન્ફેક્શન લાગ્યું નથી, એટલે એ તરત બહુ ઝડપીથી ન્યુમોનિયા તરફ જાય છે અને એના લક્ષણો ડેવલપ કરે છે. ઇન જનરલ આપણે જો વાત કરીએ તો આ કોરોના વાયરસ COVID-19 જે લક્ષણો હોય તે બે ગ્રુપમાં ડિસાઇડ આપણે કેટેગરાઇઝ કરી શકીએ. સૌથી કોમન જે 92% પેશન્ટોને થશે એ સિમ્પલ વસ્તુ શરદી ખાંસી તાવ અને ગળામાં થ્રોટ ઇરિટેશન, બહુ ઓછા પેશન્ટને કદાચ ઝાડા અથવા તો પેટમાં દુખાવો થાય. 92% ફક્ત આટલા લક્ષણો આવશે અને સામાન્ય શરદીની જેમ 5 દિવસમાં એ સારું પણ થઈ જશે. આ જે મુખ્ય બધું ડિસ્કશન છે તે 8% લોકો માટે છે કે જે 8% લોકો કે જે હાઈ રિસ્ક ગ્રુપ પોપ્યુલેશન હોય એવા લોકોમાં આ બીમારી થોડીક આગળ વધીને 5-7 દિવસ પછી ઇનિશિયલ શરદી ખાંસી થાય, તાવ આવે, ગળામાં ઇરિટેશન થાય, ખાંસી ડેવલપ થાય, પછી શ્વાસ લેવાની તકલીફ થવા માંડવી, તાવનું પ્રમાણ વધવું અને ઓક્સિજન ઓછું થવું અથવા બ્લડ પ્રેશર ઓછું થવું, આ બધી વસ્તુ જે ડેવલપ થાય તેને ન્યુમોનિયાના લક્ષણો કહેવાય, એટલે COVID-19 રિલેટેડ ન્યુમોનિયા. આ પેશન્ટો છે કે જે ગ્રુપને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે અને એ પેશન્ટોને હોસ્પિટલાઇઝ માટે શિફ્ટ કરવાના છે અને એના પર મેક્સિમમ ફોકસ કરવાનું છે. એટલે આ બે રીતના ગ્રુપ આપણે પાડી શકાય, જે કોમન 92% જે સામાન્ય શરદી ખાંસી અને એક આ ગ્રુપ. કરેક્ટ. તો સાહેબ જે એન કોવિડનો જે ઉદ્ભવ થયો, જે સોર્સ જ્યાંથી એ શરૂ થયો, તો એવો શું કહે છે તમારી મેડિકલ ફ્રેટર્નિટી, શું કહે છે કે આ ક્યાંથી આ ટિપિકલ જે વાયરસ છે તે આવી? કારણ કે ઘણી વાતો થાય છે કે ભાઈ કદાચ બાયોલોજીકલ વોરફેર પણ હોય, પણ મેં કશે કે એવું વાંચ્યું કે ધીસ કેનોટ બી ક્રિએટેડ ઇન અ લેબોરેટરી, ધીસ વાયરસ કેનોટ બી ક્રિએટેડ, એટલે એવું એવા ઘણા તર્કો છે, પણ તમારા હિસાબે એ ક્યાંથી ઉદ્ભવે છે અને એનો ફેલાવ કેવી રીતે થાય છે? આ એકચ્યુઅલી કોબરા જે સાપ છે તેમાં આવે, વાઇલ્ડ એનિમલ, પેરા ડોમેસ્ટિક એનિમલ, ડોમેસ્ટિક એનિમલ અને હ્યુમન. આ વાયરસ ડાયરેક્ટ કોબરામાંથી આપણામાં નથી આવતો, ધીઝ આર વાઇલ્ડ એનિમલ્સ. પછી ચામાચીડિયું છે કે એ છે, તેને એ પહેલાં ડોમેસ્ટિક કહેવાય, તેના પછી ઉંદરમાં આવે, તેમાંથી આપણે હ્યુમનમાં આવે, અને જ્યારે હ્યુમન ટુ હ્યુમન થાય, જ્યારે વાયરસ હ્યુમનમાં દાખલ થાય અને હ્યુમન ટુ હ્યુમન થાય, ત્યારે ઇટ કોઝિસ ધ પ્રોબ્લેમ, એગ્રેશન ત્યાંથી એગ્રેશન શરૂ થાય. એટલે જસ્ટ નવો જ વાયરસ છે, એટલે અને હર્ડ ઇમ્યુનિટી કહે, થોડાક સમય પછી જ્યારે બધા જ લોકોને આમાં થોડો થોડો પ્રસરી જશે તો હર્ડ ઇમ્યુનિટી હશે, ત્યાર પછી અનુપ્રમાણ જ્યારે ઓછું થશે, પણ અત્યારે જે નવા તબક્કામાં છે એટલે અત્યારે આપણે ખૂબ જ એનું ધ્યાન રાખવાનું છે. આમાં જે કયા પ્રકારની દવાઓ આમાં કામ લાગી શકે છે, જેવી રીતે તમે કીધું કે છે ટાઈપ ઓફ ન્યુમોનિયા, તો શું ન્યુમોનિયામાં જે હિસાબે એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે એ જ પ્રમાણે એનું ટ્રીટમેન્ટ થાય છે કે યા કેવી રીતેનું મેડિકલ મેનેજમેન્ટ કેવી રીતે થાય છે? સી આપણે તમે જે પૂછ્યું તે જ સવાલનો આપણે જવાબ આગળ વધારતા કરીએ કે ધારો કે બે ટાઈપના લક્ષણો હોય તો એ જ રીતના ઇન જનરલ ટ્રીટમેન્ટ બે ટાઈપની હોય. સી મોટાભાગના પેશન્ટો હોય જે સામાન્ય શરદી ખાંસી હોય એના માટે કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી,
આપણને પણ જ્યારે શરદી ખાંસી થતી હોય ત્યારે આપણે દરેક નાની શરદી ખાંસી માટે ડૉક્ટર પાસે નહીં રન જઈએ. જસ્ટ સિમ્પલ ગરમ પાણીથી કોગળા કરવા, સ્ટીમ ઇનહેલર લેવી, પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી, પૌષ્ટિક આહાર લેવો, અને જો ગળામાં તકલીફ હોય તો સોલ્ટ વોટર ગર્ગલ એટલે મીઠાના પાણીથી કોગળા કરવા, આ એનો પ્રાઇમરી ઉપચાર છે. સૌથી અગત્યની વસ્તુ છે કે આ જ અત્યારે એનો પ્રાઇમરી ઉપચાર છે અને મોટાભાગના લોકો માટે આ જ એનું વ્યાજબી ટ્રીટમેન્ટ પણ છે. એના માટે કશે ડૉક્ટર પાસે દોડવાની જરૂર નથી, હોસ્પિટલમાં દોડવાની જરૂર નથી, અથવા તો કોઈ ગભરાવાની જરૂર નથી. આ જ વસ્તુ ગવર્નમેન્ટ પણ અત્યારે હાલ પ્રમોટ કરી રહી છે કે હોમ ક્વોરન્ટાઇન. જો તમને આ રીતના કોઈ પણ લક્ષણો લાગે કે તમને સિમ્પલ શરદી ખાંસી થઈ છે અને શ્વાસમાં તકલીફ નથી કે હાઈગ્રેડ ફીવર નથી આવતો, બીજી કોઈ તકલીફ નથી, જસ્ટ ઘરે રહો અને આ રીતની રૂટીન જે તમને ટ્રીટમેન્ટ જણાવી એ કરો, જેથી કરીને બે વસ્તુ થશે. જો સામાન્ય શરદી ખાંસી હશે જાતે સારી થઈ જશે. બીજી વસ્તુ, ધારો કે તમે આ વસ્તુ કોવિડ 19 ઇન્ફેક્શનથી જ પ્રસાર થઈ રહ્યા હોય તો પણ વસ્તુ સૌથી અગત્યની થશે કે તમે બીજા વ્યક્તિઓને એનાથી એક્સપોઝ નહીં કરશો. સિમ્પલ શરદી ખાંસી હશે ને તમે એક હોસ્પિટલ જશો, બીજા ડૉક્ટરને મળવા જશો, ત્રીજાને મળવા જશો, શું છે શું નહીં, ગભરાશો ને તો તમે તો સારા થઈ જશો કારણ કે તમે યંગ હશો અને 92% ગ્રુપમાં આવતો હશો, પણ એ તમે જે ફરો છો એ દરમિયાન બીજા બધા દર્દીઓને તમે એક્સપોઝ કરો છો અને એમાંથી જે 60 વર્ષથી ઉપરના હશે અથવા જે લોકોને કિડનીની કે હૃદયની બીમારી કે જે ગંભીર કન્ડિશનવાળા પેશન્ટો છે, ગંભીર રિસ્કવાળા, એ પેશન્ટોને તમે રિસ્ક ગ્રુપમાં વધારે ઉમેરો કરો છો અને ઇન્ફેક્શન તમે ફેલાવ છો. અત્યારે આપણે સૌથી અગત્યનો ટ્રીટમેન્ટ પોઈન્ટ આ 92% લોકોનો છે કે જે લોકોએ ઘરે રહીને પોતાને સેલ્ફ હોમ ક્વોરન્ટાઇન કરવાના છે. બીજું ગ્રુપ, હવે આ હોમ ક્વોરન્ટાઇન પેશન્ટો અથવા તો 60 વર્ષથી ઉપરના દર્દીઓ અથવા કિડની, લીવર અથવા ફેફસાની બીમારીવાળા દર્દીઓ, HIV-વાળા દર્દીઓ અથવા સ્ટીરોઇડ લેતા દર્દીઓ અથવા પ્રેગ્નન્ટ વુમન, આ દર્દીઓ કે જે હાઈ રિસ્ક ગ્રુપમાં આવે એ લોકોને જો શરદી ખાંસી થાય તો એ લોકોએ ડૉક્ટરને જરૂરથી બતાવવું, એ લોકોએ ઘરે બેસવાની જરૂર નથી. અને જો તમને શરદી ખાંસી સિમ્પલ થઈ હોય એ દરમિયાન તમારા લક્ષણો એકદમ વધે, શ્વાસ લેવામાં તકલીફ થઈ, તો તમે ડૉક્ટરનો સંપર્ક કરો. બાકી એના માટે ડૉક્ટરનો સંપર્ક કરવો, એના સિવાયના કારણો માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી નથી. બીજું એક બહુ સરસ વોટ્સએપ ગ્રુપમાં જે એક મેં મેસેજ જોયો હતો કે તમે આ બધું કદાચ ખબર નહીં પડે કે તમને ગંભીર છે કે સામાન્ય છે, કારણ કે ઘણીવાર ગભરાઈ જાય સામાન્ય શરદી ખાંસીમાં પણ. તો એક બહુ સિમ્પલ ટેસ્ટ અથવા તો એક સિમ્પલ ઉપાય એવો છે કે તમને ગંભીર થયું છે કે નહીં જાણવું હોય તો એક શ્વાસ ઊંડો લેવો અને એને રોકી રાખવાની કોશિશ કરવી. સામાન્ય વ્યક્તિ 30 સેકન્ડ સુધી કે ઇવન 40 સેકન્ડ સુધી પણ શ્વાસ રોકી રાખે. જો તમને ન્યુમોનિયા અથવા તો ફોર એક્ઝામ્પલ ગંભીર બીમારી હશે તો તમે 10 સેકન્ડથી વધારે કદાચ શ્વાસ નહીં રોકી રાખી શકો. એ એક બહુ સિમ્પલ અને સામાન્ય ઉપચાર છે તમારી બીમારીનું તપાસ કરવા માટે, કારણ કે કેટલીક વાર તાવ તમને હાઈ ગ્રેડ ફીવર પણ આવી શકે સામાન્ય શરદી ખાંસીમાં, પણ જો તમે શ્વાસ 10-15-20 સેકન્ડથી ઉપર રાખી શકતા હો બિલકુલ નિશ્ચિંત રહો અને તમારી મુખ્ય ડ્યુટી કે જે તમે હોમ ક્વોરન્ટાઇન કરવાનું હોય તે તમે નિભાવો અને સરકારને અને ડૉક્ટરને ખાસ મદદરૂપ થાઓ, કારણ કે અત્યારે મોટાભાગની હોસ્પિટલ હજુ નથી થઈ આપણા એ ફેઝમાં, પણ એ વસ્તુ થવાની છે. જે દરેક કન્ટ્રીમાં એક્ઝામ્પલ સેટ થઈ ચૂક્યું છે કે ડૉક્ટરો એટલા બિઝી રહેશે જે સિરિયસ પેશન્ટ અટેન્ડ કરવામાં, કે જે લોકોને શ્વાસમાં તકલીફ છે, જે લોકોને ઇવન ઓક્સિજન ઓછું છે, અને ત્યારે તમે તમારી સિમ્પલ શરદી ખાંસી લઈને લાઇનમાં ઉભા રહેશો જરૂર વગર તમારે હોસ્પિટલ કે ડૉક્ટર પાસે જવું નહીં. બસ એ સૌથી અગત્યનો. આ જે ફેઝની વાત કરી, સ્ટેજની વાત કરી, તો આમાં સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3, સ્ટેજ 4ની જે વાતો થાય છે ને, આપણે જેવા જેવી રીતે ચાઇનાની અંદર છે, ઇટલીની અંદર છે, એ બધા સ્ટેજીસ જોયા, તો એના વિશે થોડું અમારા દર્શકોને સમજાવો કે સ્ટેજ 1, 2, 3 એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. સ્ટેજ 1 એ કે જે ચાઇનાથી કોઈ પોઝિટિવ કેસ અહીંયા આવ્યો છે તો તે સ્ટેજ 1 કહેવાય. હવે જે પોઝિટિવ કેસ ઘણા બધા સ્પ્રેડ થાય અંદર ફ્રેન્ડ્સને એકબીજાને ચેપ લગાડે તો એ સ્ટેજ 2, પછી એ જ્યારે આ કંટ્રોલમાં નહીં રહે જ્યારે આખા સમાજમાં કમ્યુનિટી લેવલ પર થઈ જાય તે સ્ટેજ 3 કહેવાય. ને ત્યાર પછી સ્ટેજ 4, ધર ઇઝ નો એન્ડ, જ્યારે આપણા હાથમાં જ નથી આવતું. અત્યારે આપણે સ્ટેજ 2માં છીએ. અત્યારે જે ગવર્મેન્ટે જે ડિક્લેર કર્યું છે હોમ ક્વોરન્ટાઇન, જે એના પગલાં લેવાના છે, તમે ઘરે જો એટલું જો કરીશું તો જે અત્યારે જે ઇન્ક્યુબેશન પીરિયડમાં છે, ઇન્ક્યુબેશન પીરિયડ એટલે એક પીરિયડ કે જેમાં દર્દીને વાયરસ અંદર છે જ પણ એ જો બહાર નથી આવ્યો, આ સ્ટેજ એવો છે કે એમાં જો આપણે પૂરેપૂરું ધ્યાન રાખીશું ક્વોરન્ટાઇનમાં, એ સ્ટેજ એ જો બહાર નહીં જશે તો બીજા ચેપ નથી લગાવણો. પ્લસ શરદી ખાંસી થઈ છે તો તાત્કાલિક ગભરાઈ જવાની જરૂર નથી, કેમ કે 90% નોટ નેસેસરી કે આ કોરોના જ છે. સામાન્ય શરદી ખાંસી પણ કોમન ફ્લૂ પણ હોય, પણ તમારે ધ્યાન રાખવાનું અને માસ્ક પહેરવાનું.
આ વ્યક્તિ 100 પેશન્ટ માની લો, આપણે 100 પેશન્ટ છે તો 100 એ 100 પેશન્ટને કોરોના નથી, માત્ર 2 કે 4ને જ છે, પણ 2 કે 4 આપણે ખબર નથી. તેના માટે માસ્ક ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એમ માસ્ક પહેરવાથી આપણે બચી શકીશું અને બીજાને બચાવી શકીશું. અને એની સાથે જ હું 3 અગત્યના પોઈન્ટ આમાં જણાવવા માંગુ છું. મારો એ જ સવાલ છે આપણે ફેસ વિશે, એક જસ્ટ 3 પોઈન્ટ મારે જસ્ટ કહેવા છે. આ બધી વસ્તુ બહુ અગત્યની છે કે નોલેજ આપણને બધું છે, ફેઝ 1 2 3 બધું, પણ સૌથી અગત્યનો પોઈન્ટ શું છે તમને કહીશ કે ફેઝ 1માંથી કન્ટ્રી ફેઝ 2માં ક્યારે ગઈ એ તમને આઈડેન્ટિફાઈ કરવામાં 3 થી 4 દિવસ ડીલે થાય. તમે ફેઝ 2 અત્યારે આપણે કહીએ ફેઝ 2 છે, પણ આપણે જે ટેસ્ટ કરીએ છીએ તે ઘણી જ ઓછી ટેસ્ટ કરીએ છીએ. કદાચ આપણો ફેઝ 3નો શરૂઆત ઓલરેડી થઈ ચૂક હોય, અને જો આપણે એ સ્ટેપ્સમાં ડીલે કરીશું તો એના રિઝલ્ટ એકદમ અલગ આવશે. એટલે ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 એ કોઈ ક્લિયર લાઇન નથી. અત્યારે આપણે ફેઝ 2 છે ડાયરેક્ટ મીડિયામાં લખે છે, બટ કદાચ આપણે ઓલરેડી ફેઝ 3માં સ્ટાર્ટ થઈ ચૂક્યા હોય. કારણ કે અમે જ્યારે હોસ્પિટલોમાં પેશન્ટ જોઈએ છે તો અમને ઓલરેડી વાયરલ ન્યુમોનિયાના પેશન્ટો આવવા માંડ્યા છે. હું તમને એક જ એક્ઝામ્પલ કહું, 3 દિવસ પહેલાં સુરતમાં 1 કેસ પોઝિટિવ આવ્યો, ગઈકાલે 2 દિવસ પહેલાં 3 હતા, આજે 5 પોઝિટિવ થયા. અને આ જે રિપોર્ટિંગ છે તે આપણે ટેસ્ટ બધામાં નથી કરી શકતા, ખરેખર આનાથી પણ વધારે સંખ્યા હશે. એટલે ફેઝ બહુ રેપિડલી પ્રોગ્રેસ કરે, તમે એને આઈડેન્ટિફાઈ કરો પહેલાં ફેઝ વધી ગયો, પહેલો પોઈન્ટ. બીજો સૌથી અગત્યનો પોઈન્ટ, આ જે ફેઝ આઈડેન્ટિફિકેશન છે ને એમાં જ કન્ટ્રી ભૂલ કરી જાય છે, ને એમાં જ લોકો જો અવેર નહીં થાય તો પછી એનો બહુ પર્પઝ નહીં સોલ્વ થાય. અર્જન્સી ઇટલી જે સારામાં સારું ડેવલપ કન્ટ્રી છે, જ્યાં મેડિકલ ફેસિલિટી આપણા કરતાં 10 ગણી વધારે છે, એ કન્ટ્રીએ 10 દિવસ ડિલે કર્યું ફેઝ આઈડેન્ટિફાઈ કરવામાં. એ લોકોએ કેસ આઈડેન્ટિફાઈ કરવાનું ચાલુ કર્યા તો લાગ્યું કે હજુ ફેઝ 1માં છે તો ફેઝ 2માં છે. પછી જ્યારે એ લોકો ટેસ્ટ વધારે રન કરી તો ખબર પડી કે એકચ્યુઅલી બહુ વધારે સ્પ્રેડ થઈ ગયો છે. અને જ્યારે 10 દિવસ પછી એ લોકો એગ્રેસિવ સ્ટેપ લીધા, રાતોરાત એ લોકોએ કન્ટ્રી લોકડાઉન કર્યું, તેમ છતાં અત્યારે કન્ટ્રી ઇટાલીમાં મોર્ટાલિટી રેટ એટલે માણસોનો મરવાનો રેટ ચાઇના કરતાં પણ વધારે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આ દિવસોને આપણે જેટલા મિસ કરશું અથવા ફેઝ આઈડેન્ટિફિકેશનમાં એટલું જ વસ્તુ ડીલે થશે. અને ત્રીજી સૌથી અગત્યની વસ્તુ, આ બધા આપણે ડિસ્કશન અથવા પ્રયત્નો શું કામ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ફ્લેટનિંગ ઓફ કર્વ. આ ઇન્ફેક્શન જ્યારે એકવાર શરૂઆત થાય ત્યાર પછી એ ઇન્ફેક્શન કન્ટિન્યુઅસલી વધીને એકદમ સ્પાઇક પકડે છે. આપણે પૂરતા ક્વોરન્ટાઇનના અથવા તો બહાર જવાના અથવા ઇન્ફેક્શન કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીશું તો આ જે ફ્લેટ હશે, કર્વ હશે, જે સ્પાઇક પકડે છે, એની જગ્યાએ ધીરે 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 આગળ વધશે, જેથી કરીને હોસ્પિટલ કેપેસિટી જે હશે એની અંદરમાં રહેશે અને હોસ્પિટલ પ્રોપરલી મેડિકલ સ્ટાફ એને મેનેજ કરી શકે. એટલે આ જ સૌથી અગત્યનું છે કે ફેઝ આપણે 2 છે એટલે ચાલો લિબરલ લઉં એવું જરૂરી નથી, ઓલરેડી ફેઝ 3ના શરૂઆત થઈ ચૂકી છે. હોઈ શકે અમારે એક વસ્તુ કે ઇટાલી, ચાઇના, ફ્રાન્સ બધે કહો ઓચિંતો વધી ગયું છે. એક જાપાન જ એવું કન્ટ્રી છે કે જાપાને સીધું એક સરખું જ રાખ્યું છે, એની જે એકદમ સ્લોલી જ વધ્યું છે. આપણે જાપાનની જેમ જો કરીશું, વ્યવસ્થા કરવાનો સમય મળી ગયો એમને, ધે આર વેરી એડવાન્સ. અને એ લોકોએ જે રીતે સ્ટેપ્સ લીધા છે એ રીતે જો આપણે સ્ટેપ્સ લઈશું, ઇન કેસ ઇવન ટુડે આજે પણ આપણે છે એટલા સક્ષમ છે. જો આપણે સામાજિક જવાબદારી, દરેક વ્યક્તિ જો પોતાની જવાબદારી સમજશે તો આપણે સ્ટેજ 3માંથી જે કર્વ ઓચિંતો વધવાનો છે, કોમ્યુનિટીઝ જો સ્પ્રેડ આઉટ થઈ ગયો દેન ધેર ઇઝ નો ચાન્સ. પછી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. લોકોએ સમજવાની જરૂર છે, પોતે અવેર કરવાની જરૂર છે, એમાં બધા એકબીજાને અવેર કરવાની જરૂર છે. તો મારો એક પ્રશ્ન એવો રહેશે સાહેબ કે આ પરિસ્થિતિની અંદર સામાન્ય જનતા છે તેમણે શું તકેદારીઓ લેવી જોઈએ? સૌથી અગત્યનું જે કીધું, આ અત્યારમાં સૌથી અગત્યની વાત એ છે કે આપણે વોટ્સઅપમાં વાંચીએ છીએ, લોકો ડૉક્ટરો કહે છે, મીડિયામાં નરેન્દ્ર મોદી પણ એમણે પણ સાહેબે પણ જણાવ્યું કે આવું કરો આવું કરો, આ બધી વસ્તુ આપણે સાંભળીએ છીએ. પછી રાત્રે ભેગા થઈને મિત્રો જોડે વાત કરીએ કે આજે તો આવું થયું આજે તો આવું થયું, પણ સૌથી અગત્યની વસ્તુ છે આપણે આપણી અંદર વિચારીને સેલ્ફ જાગૃતિ અથવા તો સેલ્ફ અવેરનેસ કરવાની જરૂર છે. જો કોઈ પ્રાઇમ મિનિસ્ટરે નેશનલ મીડિયા પર આવીને કીધું હોય કે આખા દિવસ કર્ફ્યુ રહેશે, છેલ્લા 50 વર્ષથી એની પણ પહેલાં ક્યારે કોલર ટ્યુનમાં આપણે આવી કોલર ટ્યુન નહીં સાંભળી હશે કે તો બીમારી સંભળાવતી હોય. લાસ્ટ ક્યારે તમને રિમેમ્બર યાદ હશે કે 15 દિવસ સુધી સ્કૂલમાં રજા આપી હોય વિધાઉટ એની રીઝન? ગંભીરતા સમજવાની જરૂર છે, અને એ ગંભીરતા તમારે જાતે સમજવાની જરૂર છે. ડૉક્ટરો ગમે તેટલા પ્રયત્ન કરશે, તમારા આપણા મંત્રીઓ અને આરોગ્ય ખાતાના વ્યક્તિઓ ગમે તેટલું દોડશે, એ બધા પ્રયત્નો ત્યારે જ સફળ થશે કે જ્યારે તમે એને સમજશો. અને સવારે જોગિંગ કરવાનું જો જરૂર નહીં તો બંધ કરશો, રાત્રે ભેગા થવાનું બંધ કરશો, ફ્રેન્ડ સાથે ટીવી જોવાનું બંધ, મૂવી જોવા જવાનું બંધ કરશો, ઇવન નાના નાના ગેધરિંગ બંધ કરશો, ત્યારે જ એની અસર આવશે. 100 માણસોથી ઉપરના જ્યાં ગેધરિંગ છે એ તો સરકારે કમ્પલસરી બંધ કરી દીધા છે, અને આજના જે અપડેટ છે એ પ્રમાણે ઘણા બધા નોન એસેન્શિયલ વસ્તુઓ પણ બંધ થઈ જશે.
જે મેડિકલ અને ફાર્મસી અને ગ્રોસરી સિવાયની મોટાભાગની વસ્તુઓ એ પણ બંધ કરશે, પણ 10 વ્યક્તિઓ જે ભેગા થાય છે સોસાયટીના એન્ડમાં એ વસ્તુ આપણે જ સાવચેતી રાખવાની છે અને બંધ કરવાની છે. આની સાથે સૌથી અગત્યની એક વાત હું તમને એ પણ સમજાવવા માંગીશ કે તમને એમ થાય કે મને કોઈ લક્ષણ નથી, મારી આજુબાજુ જે 10 જણા બેઠા છે એને પણ કોઈ લક્ષણ નથી, તો આપણે શું કામ ચિંતાનો વિષય છે? કોઈ લક્ષણ આવશે તો અમે નહીં મળીશું. પણ આ વસ્તુ બહુ અગત્યની છે. તમને કાલે 3 દિવસ પછી તાવ આવશે, પણ તમે 3 દિવસ પહેલેથી એ ઇન્ફેક્શન એકબીજામાં ફેલાવા માંડ્યા છો. મને ધારો કે કોઈ વ્યક્તિને 3 દિવસ પછી ફીવર આવ્યો, પણ એના આગળના 2 થી 3 દિવસમાં કદાચ એને થોડુંક નાકમાં ઇરિટેશન હશે અથવા નાકમાંથી પાણી પડતું હશે અને એ ટચ કરીને ફ્રેન્ડ સાથે હેન્ડશેક કરશે અથવા તો બહાર મોહલ્લામાં ભેગા થશે, તો એ મોહલ્લાના દરેકને 5 દિવસ પછી તાવ આવશે. એટલે સૌથી અગત્યની વસ્તુ એ તમે ઇન્ફેક્શન ફેલાવાનું શરૂઆત કદાચ કરી દીધી હોય ને તમને એની જાણ પણ ના હોય. એટલા માટે કહે છે કે તમે સારા હોવ, હેલ્ધી હોવ, કમ્પ્લીટલી ઓલરાઇટ હોવ, તેમ છતાં તમે ઘરે બેસો. અત્યારે કન્ટ્રીની ઘણી બધી કન્ટ્રીની પરિસ્થિતિ એવી થઈ છે કે લોકોએ ફોર્સફુલી લોકડાઉન કરી દીધું છે, આઉટસાઇડથી લોકડાઉન, પણ પોલીસ બહાર કર્ફ્યુ કરીને દરેક વ્યક્તિઓને બહાર ઘરમાં રાખે છે. એટલે એ વસ્તુ બહુ જરૂરી છે આપણે અંદરથી એ ક્રિએટ કરવું. તો આમાં સાહેબ માસ્કની વાત જો કરીએ આપણે, કે જે તકેદારીની વાત કરીએ એના ભાગરૂપે માસ્ક પહેરવું જોઈએ, તો કયા વ્યક્તિઓએ માસ્ક પહેરવું જોઈએ? શું બધાએ માસ્ક પહેરવું જોઈએ કે કોઈ સ્પેસિફિક જે અસરગ્રસ્ત વ્યક્તિ છે એને જ પહેરવું જોઈએ? એ પહેલાં પેલી વાત કરીએ આપણે, હાથ ધોવા, વારંવાર હાથ ધોવા બહુ જરૂરી છે સાબુથી અને સેનિટાઈઝરથી. સાબુથી ધુઓ તો લગભગ 40 સેકન્ડ અને સેનિટાઈઝરથી ધુઓ તો 20 સેકન્ડ સુધી, અને કહી દે પૂરેપૂરા હાથને ધોવાના છે, આગળ પાછળ નખ વચ્ચે 40 સેકન્ડ સુધી કરવાના છે, અને સેનિટાઈઝરથી 20 સેકન્ડ. તો કઈ રીતે 20 સેકન્ડ? તો 1001, 1002, 1003, 1004 એટલે 20 સુધી જવાનું છે. નંબર 1, હાથ ધુઓ, ખાંસી ખાઓ કે છીંક ખાઓ ત્યારે રૂમાલ રાખો અથવા ટિશ્યુ રાખો અથવા તો માસ્ક પહેરો અથવા એલ્બો અથવા તો પછી તમારી આઈદામ ખાંસી ખાઓ, એલ્બો ફ્લેક્સ, એલ્બો કોહળીમાં ખાંસી ખાઓ તો એના વાયરસ જશે નહીં. થૂંકવાનું બંધ કરવાનું છે, જાહેરમાં થૂંકવાનું નથી. આ જો 5 વસ્તુ છે, ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો, આટલું જો કરીશું તો બચવાના ઉપાય છે. અને માસ્કની વાત, માસ્ક 3 જાતના આવ્યા, એક પ્લેન માસ્ક, બીજો સર્જિકલ માસ્ક, એક N95 માસ્ક. માસ્ક કોને પહેરતો? એ માસ્ક ડૉક્ટરોએ, પેરામેડિકલ સ્ટાફે અને દર્દી, જે શરદી ખાંસીવાળો દર્દી છે તે દરેક શરદી ખાંસીવાળા દર્દીએ કમ્પલસરી પહેરવાની જરૂર છે. નંબર 2, હવે કયા માસ્ક પહેરવા? પેપર માસ્કની જરૂર નથી, N95 માસ્ક. N95 માસ્ક એ ઘણો મોંઘો આવે છે, અને તે ફક્ત ડૉક્ટરોએ, જે પણ ICCUમાં જે સર્વિસ નર્સ કામ કરતા હોય તે અથવા એકદમ નજીકમાં જે હોય તે ડૉક્ટરે પહેરવાની જરૂર છે. અધરવાઇઝ દરેક વ્યક્તિએ તથા ડૉક્ટરોએ સર્જિકલ માસ્ક, 3 લેયર માસ્ક છે તે પહેરવાની જરૂર છે. અને માસ્કમાં પણ બહુ અગત્યની વસ્તુ છે કે મેક્સિમમ 8 કલાક સુધી પહેરી શકાય, પછી આપણે બદલવું પડે, અથવા એ ભીનો થાય તો બદલવું પડે. હવે જ્યારે માસ્ક પહેર્યો હોય ત્યારે તમારે એટિકેટ પણ રાખવાનું છે કે માસ્ક પર હાથ નથી લગાડવાનો. પછી માસ્ક પહેર્યું હોય પછી આંખને કે મોંને કે કશે હાથ નથી લગાડવાનો, તકેદારી લેવી પડે, તકેદારી લેવાની. એ ઉપરાંત હવે મારે 8 કલાક થઈ ગયા એટલે માસ્કને ખિસ્સામાં મૂકી દો કે માસ્કને આમ નાખો. માસ્ક ઇઝ અ પોટેન્શિયલ કેરિયર. આપણે બધા જે જંતુ કે બેક્ટેરિયા કે વાયરસ છે બધા માસ્કમાં જ આવે છે, અને તમે જો માસ્કને તમે ગમે ત્યાં નાખશો ત્યાંથી બધે સ્પ્રેડ આઉટ થશે. એટલે એ અગત્યનું છે કે માસ્કને ક્યાં ડિસ્પોઝ કરો, તો માસ્કને અથવા ટિશ્યુ પેપર છે તો ટિશ્યુ પેપરને બંધ, જે આપણે ડસ્ટબિન આવે ડસ્ટબિન બંધ ડસ્ટબિનમાં નાખવાનું છે. માસ્કને યલો કેબિન, યલો એ આપણે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની જે યલો કોથળી આવે છે તેમાં નાખવાનો છે. આ એક બહુ અગત્યની વસ્તુ છે. સર, સોશિયલ મીડિયાની આપણી જે વાત કરી તેની તેમાંથી નીકળીને આપણે ક્વોરન્ટાઇન વિશે થોડી વાત કરીએ, આઇસોલેશન વિશે થોડી વાત કરીએ કે ક્વોરન્ટાઇન એટલે શું અને આઇસોલેશન એટલે શું, એટલે એક સામાન્ય વ્યક્તિને એની સમજ આપો તો વધારે સારું. ક્વોરન્ટાઇન એટલે કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે એને આપણે એક રૂમમાં રાખીએ તેને ક્વોરન્ટાઇન કહેવાય છે, અને જ્યાં સુધી એને 14 દિવસ રાખવાનો હોય છે. એ 14 દિવસ કેમ 14 દિવસ રાખવાનું, 10 દિવસ કેમ નહીં, 15 દિવસ કેમ નહીં? તો 14 દિવસ કેમ કે આનો ઇન્ક્યુબેશન પીરિયડ, કોરોના વાયરસનો ઇન્ક્યુબેશન પીરિયડ 14 દિવસ છે. ઇન્ફેક્શન પીરિયડ એટલે 14 દિવસ સુધીમાં તે ડેવલપ થયો તો થઈ શકે. એટલે 14 દિવસ સુધી એ સિમ્ટોમેટિક નોર્મલ માણસને આપણે સાથે રાખીએ છીએ, 14 દિવસ એક રૂમમાં રાખીએ તેને ક્વોરન્ટાઇન કહે. હવે 14 દિવસની અંદર એને જો કંઈ ઇન્ફેક્શન ડેવલપ થાય અને શરદી ખાંસી કંઈ પણ થાય, તાવ આવે, તો એને પછી આપણે આઇસોલેશનમાં લઈ જઈએ.
ક્વોરન્ટાઇનમાં ત્યાં હવે બધે જ છે અને ટ્રીટમેન્ટ કોઈ નથી આપતા. આઇસોલેશનમાં એને શરદી ખાંસી કંઈક તાવ આવ્યો તો એને આપણે જુદા એને હોસ્પિટલ દાખલ કરીએ અને એને ટ્રીટમેન્ટ આપીએ છીએ. એની જે ટ્રીટમેન્ટ આઇસોલેશનમાં પણ એટલે જોયું નથી કે એને કોરોનાની ટ્રીટમેન્ટ આપવાની છે. એમાં પણ ફક્ત જે શરદી ખાંસી એની સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ આપવાની છે અને પછી પ્રોબ્લેમ વધે શ્વાસના પ્રોબ્લેમ થાય કે કંઈ પણ થાય તો પછી એને આગળ વધીને એની તપાસ કરવામાં આવે છે. એટલે ક્વોરન્ટાઇન એટલે કોઈ પણ બહારગામથી અત્યારે નક્કી કર્યું કે બહારગામ 3 દિવસ પહેલાં કે ફોરેનથી કોઈ પણ જણા આવે દરેક દરેક જણને 14 દિવસ માટે આપણે ક્વોરન્ટાઇનમાં રાખો. પણ જો ક્વોરન્ટાઇનમાં કંઈક ડેવલપ થશે તો જ એને આઇસોલેશન આઇસોલેશનમાં જે કીધું એ પ્રમાણે ટ્રીટમેન્ટ એની સિવાય પછી ધારો કે તકલીફ વધે તો ઓક્સિજન અથવા તો એનઆઈવી એટલે માસ્કથી વેન્ટિલેટર અને જરૂર પડે તો પછી ફૂલ વેન્ટિલેટર અને ત્યાર પછી એકમો અને બીજા આપણે મેડિકલ ઇક્વિપમેન્ટની સહાય લઈને પૂરેપૂરું ટ્રીટમેન્ટ આગળ કરી શકીએ. જો તો જરૂર પડે જરૂર નથી કે એને શરદી ખાંસી થાય તો સીધું એને કોરોના જ છે. પણ એ વસ્તુ તો ચોક્કસ છે કે જો કોરોના ડિટેક્ટ થાય તો એને હોસ્પિટલાઇઝેશન કમ્પલસરી છે. ડિટેક્ટ થાય તો યસ એક વ્યક્તિ એના ઘરમાં કદાચ એકલો પરિવાર ના હોય તો એને શું તકેદારી રાખવાની અને જો પરિવાર હોય સાથે તો પરિવારે શું તકેદારી રાખવાની? આમાં હોમ ક્વોરન્ટાઇનમાં લોકો ગભરાય છે કે હોમ ક્વોરન્ટાઇન બહુ ગંભીર વસ્તુ છે એવું જરૂરી નથી. હોમ ક્વોરન્ટાઇન એટલે જે કંઈ વ્યક્તિને કદાચ શરદી ખાંસી હોય એને શરદી ખાંસીવાળી વ્યક્તિને પણ જો હોમ ક્વોરન્ટાઇન કર્યો હોય તો એને એક રૂમમાં જ રહેવાનું છે. 3 રૂમનો ફ્લેટ છે તો એક રૂમમાં જ એને રહેવાનું છે. વધારે લોકોની સાથે મિક્સ નથી સંપર્કમાં નથી. એની જે ગ્લાસ બાસ છે તે બધા એકબીજાને વાપરવાનું નથી. પ્લસ એ વ્યક્તિએ 3 વ્યક્તિઓનું વધારે ધ્યાન રાખવાનું. 60+ વાળા જે અંદર જે વ્યક્તિ હોય તેનું, પ્રેગ્નન્ટ લેડી અને નાના બાળકોનું, ધીસ 3 આર વલનરેબલ. જે 60+ વાળા તેમાં પણ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જે વ્યક્તિને છે 60+ વાળા તો છે જ વલનરેબલ, પણ એને જો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર દે આર મોર એટ રિસ્ક. ને પ્રેગ્નન્ટ લેડી અને નાના છોકરાઓ એનાથી એને દૂર રહેવાનું છે. આપણે હોમ ક્વોરન્ટાઇન છે એટલે જરૂરી નથી કે તે ઘરમાં બધે હવે ફરે છે. ધેટ્સ ઓલસો વેરી ઇમ્પોર્ટન્ટ. નહીં તો પછી એ વ્યક્તિ ઘરમાં બીજાને પણ ચેપ લગાડે છે. એટલે હોમ ક્વોરન્ટાઇનનો અર્થ એક જ છે કે તમારે ઘરે બેસીને એક રૂમમાં રહો અને તમારી વસ્તુ જ બધી ટોયલેટ બોયલેટ કે તમારે બધું અલગ વાર રાખવાનું છે. કરેક્ટ કરેક્ટ, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો સુરત શહેરની જો વાત કરીએ તો આ જે મહામારી એની શરૂઆત જ્યારે થઈ છે અને સુરતમાં બી ધીરે ધીરે 2-3 કેસ હલ થયા છે અને કદાચ વધશે એવી આશંકાઓ છે, તો સુરત શહેરની આરોગ્ય સરકારની જે આરોગ્ય તંત્ર છે તે અને મેડિકલ ફ્રેટર્નિટી એઝ અ હોલ એની શું તૈયારીઓ છે? આમાં ગવર્મેન્ટે અત્યાર સુધી જે સ્ટેપ્સ લીધા છે અને ઓલરેડી જે પાઇપલાઇનમાં જે સ્ટેપ્સ છે કે આગળ આપણે કઈ રીતના વધીશું એ બહુ જ સારામાં સારા સ્ટેપ્સ ઓલરેડી લેવાઈ ચૂક્યા છે. આપણે એને ખાલી કોઓપરેટ કરવાનું છે. અત્યારે ઓલમોસ્ટ એક દિવસે નવી નવી ગાઈડલાઇન્સો મેડિકલ ફ્રેટર્નિટીમાં ફોલોઅપ તરફ માટે મોકલવામાં આવે છે. ઓલમોસ્ટ એક દિવસ મિટિંગ્સ થાય છે ટેલિફોનિકલી અથવા તો મીડિયા થ્રુ કે જેથી કરીને નવી અપડેટ્સ જાણતી રહે મળતી રહે. ગવર્મેન્ટ પૂરેપૂરી પોતાની સેલ્ફને પ્રિપેર્ડ રાખી છે. સ્વિમેર સિવિલમાં 24-30 પેશન્ટો માટેના વેન્ટિલેટર સાથેની ફેસિલિટી છે અને 50 અરાઉન્ડ એટલા પેશન્ટોને ટ્રીટ કરવાની ફેસિલિટી છે. એની સાથે જ એ લોકો આપણને ખ્યાલ છે કે આ બીમારી કેટલી રેપિડલી વધે છે એટલે પહેલેથી પ્લાનિંગ કરીને કે ધારો કે આ વધશે તો આપણે આગળ કરીને ટ્રીટમેન્ટ કરીએ એના માટે ઓલરેડી એક હોસ્પિટલ્સનું લિસ્ટ છે કે જે ગવર્મેન્ટે એપ્રૂવ કરીને આપ્યું છે કે આટલી હોસ્પિટલોમાં આટલા આટલા બેડ છે નામની સાથે. એટલે પ્રિપેરનેસ બહુ ફૂલ ઓન છે કે આપણે જેમ ફેઝ વધશું તેમ કઈ રીતના એને ટ્રીટમેન્ટ આપીશું, પણ એની સાથે જ આપણે એને સપોર્ટ કરવાનો છે. સેમ એ રીતના ટ્રીટમેન્ટની સાથે સાથે ટેસ્ટિંગના પણ ફેઝ હોય છે. અત્યારે ઇનિશિયલી જ્યારે ટેસ્ટ કીટ આપણી પાસે જેટલી અવેલેબલ હોય અને જેટલી જરૂરત હોય એ પ્રમાણે ટેસ્ટ કરી દે. જેમ જેમ આનું જરૂરત વધશે અને બીમારી ધારો કે વધતી દેખાશે તે પ્રમાણે એની ટેસ્ટ કીટના ક્રાઇટેરિયા પણ બ્રોડ કરવામાં આવશે જેથી કરીને બીજા દરેક જરૂરમંદોને ટેસ્ટ આપણે કરી શકાય. આમાં સૌથી વધારે અગત્યની વસ્તુ કે અમારે સરકાર એકથી અમારે કશું જ નથી કહી શકવાની. સરકારની સાથે મેડિકલ એસોસિએશન બધા જ એસોસિએશન ભેગા થઈને રડે છે, એમાં અત્યારે આપણી જીત થવાની છે. પ્લસ બીજું કે અત્યારે ફક્ત અમદાવાદ અને જામનગરમાં જ છે આ લેબોરેટરી ટેસ્ટ સુવિધા હતી, તો અત્યારે પરિસ્થિતિ જોઈને સુરત અને ભાવનગરમાં પણ આ લેબોરેટરી ટેસ્ટ શરૂ એની શરૂ ટેસ્ટિંગ શરૂ થઈ. બીજા કે અમારે જેમ
મોદી સાહેબે કીધું મિલનભાઈ કે દિવસે દિવસે આમાં જે પ્રમાણે જે બોલ આવે તે પણ આપણે રમવાનું છે એમાં. તો અત્યાર સુધી એવું હતું કે ફક્ત સરકારમાં જ આ ટ્રીટમેન્ટ અને કોરોના વાયરસનો જે છે તેની ટ્રીટમેન્ટ આપવાની છે. કંઈ પ્રાઇવેટમાં જો કોઈ પેશન્ટ દાખલ થયો એને જો જવું હોય તપાસ કરાવી તો એને ગવર્મેન્ટમાં દાખલ થવાનું. હવે આજે ચેન્જ થઈ ગયું છે. આજે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ જો કોઈ પેશન્ટ શરદી ખાંસીનો પેશન્ટ છે અને તે બાલ્ય દિવસે આપણે ખબર નથી કે એને શું છે તો એને એ અત્યારે વેન્ટિલેટર પર છે, ગંભીર પરિસ્થિતિમાં છે. તો એવું થયું છે કે તે આપણે ફક્ત સ્વેબ મોકલીશું આપણે લેબોરેટરીમાં અને તેની ટેસ્ટ થશે અને એ પેશન્ટને આપણે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ટ્રીટ કરી શકીએ છીએ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અત્યાર સુધી એવું હતું કે કોઈ પણ પેલો કે મારે મેડિક્લેમ છે, મારે શું કેમ સિવિલમાં જવું જોઈએ. તો આજે એ પરિસ્થિતિ પણ સોલ્વ થઈ ગઈ કે સરકાર આને માટે બહુ ગંભીર છે અને એને ખ્યાલ છે જ કે આપણે આમાં ગંભીરતા જ રાખવાની છે અને લોકોએ પણ એટલો સપોર્ટ આપવાનો છે. સૌથી વધારે અગત્યની વસ્તુ સરકાર, મેડિકલ એસોસિએશન અને લોકોનો પણ જો લોકોનો થોડોક સહકાર જોઈએ છે. અત્યાર સુધી આપણે બોર્ડર પર જઈને સેવા કરવાની જરૂર નથી, હવે તમે ઘરે બેસીને પણ રહેશો, સોલ્જર તરીકે કામ કરી શકો છો, તો પણ તમે છે ને દેશની એક બહુ મોટી સેવા કરશો. તમે તો બચશો જ પણ બીજાને પણ આપણે બચાવી શકીશું. હાલ પૂરતું ફાઇનાન્શિયલ સપોર્ટ છે કોઈ, મેડિકલ મેડિકલ બિલ એમના ભરી જાય એવી રીતે? ઇન જનરલ સિવિલ અથવા સ્મિયરમાં એકવાર પેશન્ટ જાય તો એની ફૂલ ઓન પૂરેપૂરી ટ્રીટમેન્ટ એ ગવર્મેન્ટ જ કરે છે. એની તપાસથી લઈને એના બ્લડથી લઈને એના મેડિસિનથી લઈને બધી જ વસ્તુ ઇન જનરલ એક અત્યારે એવું કહી શકાય કે પૂરેપૂરી ટ્રીટમેન્ટ ગવર્મેન્ટના અંદરમાં થાય છે. પણ જો પેશન્ટ ત્યાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ હશે તો પ્રાઇવેટ હોસ્પિટલના નોર્મ્સ અને કન્ડિશન પ્રમાણે એની ટ્રીટમેન્ટ થશે. હા, પણ ગવર્મેન્ટ તરફથી પૂરેપૂરું સપોર્ટ, સબસિડરી ફંડિંગ છે. ઇવન લાસ્ટ ICMR જે ટેસ્ટ બધી કરવા માટેની પ્રોસિજર તેણે પણ પ્રાઇવેટ લેબોરેટરીને એવું અપીલ કરી છે કે એ ટેસ્ટ પોસિબલ થાય તો ફ્રી ઓફ કોસ્ટ પણ ડેવલપ કરો. એ અંડર ડેવલપમેન્ટ ફેઝ છે અને એપ્રુવલના ફેઝમાં છે. પણ પ્રયત્ન બધાના જ એવા છે કે બને એટલો આપણો ફોકસ હોય કે ટ્રીટમેન્ટ પાર્ટ પર. એના માટે ફાઇનાન્શિયલી, વર્કફોર્સ રિલેટેડ અને જે પણ રિસોર્સ યુઝ કરવાના થશે બધા જ આપણે સપોર્ટ કરીશું. પણ આ બીમારીથી પૂરેપૂરા બહાર નીકળવામાં મદદ કરીએ. પ્રધાનમંત્રી ટ્રીટમેન્ટની વાત નહીં, જે ક્વોરન્ટાઇનમાં આપણે જે લોકોને રાખ્યો છે તેમાં પણ સરકાર એમને પૂરેપૂરું ફ્રી ઓફ ચાર્જ ખાવાનું પણ આપે છે અને સવારના દ્રશ્ય માટે બધી જ સગવડ સરકાર પૂરી પાડે છે. એટલે લોકોને કોઈ આમાં એ નથી, લોકોના ખિસ્સામાં કશું ત્યાં. એ તો વાત ટ્રીટમેન્ટ વાત જુદી છે, પણ અહીંયાથી પણ આપણે સરકાર પૂરેપૂરું એના પર એના ફોકસ છે કે અમારી કઈ આપણે જલ્દી બહાર નીકળીએ. તો પ્રધાનમંત્રી મોદી સાહેબે જે આહ્વાન આપ્યું છે જનતા કર્ફ્યુ, તો એની પ્રચાર એમનો જે વિચાર છે એ વિશે શું કહેશો? જનતા કર્ફ્યુ, આ જે આપણે વાત કરી કે વાયરસ જે શરીર પર કે આપણે કપડાં પર લગભગ 6-8 કલાક જીવિત હોય, સરફેસ પર, લેપટોપની સરફેસ પર કે ટેબલ પર કે નોપડોલ પર કે મોબાઈલ પર લગભગ 10-12 કલાક જીવિત હોય છે. તો હવે શું થશે? સવારે 7 થી રાત્રે 9 સુધી બધા જ બહાર નીકળશે નહીં, કશે કોઈ બહાર હાથ લગાડશે. એટલે બહારના જે વાયરસ છે તે બધા જ મૃત્યુ પામવાના. એટલે જે એક ચેઇન છે, એક ચેઇન તૂટવાની છે. હવે નોટ નેસેસરી કે આ 24 કલાક 12 કલાક કર્ફ્યુ રાખો એટલે આખી ચેઇન તૂટી ગઈ અને આપણે ફ્રી થઈ ગયા, એવું જરૂરી નથી. હવે સપોઝ કે આપણે 2-14 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ તમે ધ્યાન રાખશો તો આખો આપણે એની ગણિત આવી જશે. સોમવાર કોઈ વ્યક્તિને જે બહાર નીકળો, સોમવાર નીકળીને તે બહાર ઇન્ફેક્શન લગાવવાનું, તેના વાયરસ બહાર આવવાનું, તો એ પાછું એ આપણે ઇન્ફેક્શન કરે. એટલે નોટ નેસેસરી કે 12 કલાકનું, પણ 14-15 દિવસ જો આપણે આમાંથી આઇસોલેશન કરીશું, થૂંકવાનું, હાથ ધોવાનું, મોં પર રૂમાલ, આ બધું જો કરીશું 15 દિવસને માટે, ધીસ ઇઝ જસ્ટ અ ટ્રેલર. સી, આજે એક વસ્તુ એડ કરવા માંગીશ. આમાં જે પ્રાઇમ મિનિસ્ટર આપણે આજે એક સ્પીચ આપી એમાં જનતા કર્ફ્યુ એક એનો પાર્ટ હતો. એના સિવાય ઘણા બધા મુદ્દા અને હાઇલાઇટ બહુ અગત્યના પોઈન્ટ એમણે કર્યા. બીજું એક સૌથી અગત્યનું, જનતા કર્ફ્યુનો ટાઈમિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ 7 વાગે રાખ્યું, 9 વાગે નહીં? સી, એકચ્યુઅલી એનો પર્પઝ એવો છે કે રાત્રે 9 વાગ્યાથી બીજા દિવસે રાત્રે 9 વાગ્યા સુધી, એટલે 24 કલાક સુધી બને એટલું કર્ફ્યુ મેન્ટેન કરો. નહીં કે તમે 10 વાગે રાખ્યું, તમે રાત્રે સુવા જશો ત્યારથી લઈને સવારે કોઈ રવિવારે 6 વાગે ફરવા નથી જવાનું અને જતા હોય તો પણ એ તમે કેન્સલ કરો. એકચ્યુઅલી એનો પર્પઝ એ જ છે કે તમે સવારે પણ નહીં જાઓ. જે સાહેબે કીધું એના વાયરસનો સર્વાઈવલ ટાઈમ તમે 6 કલાકથી લઈને 12 કલાક ગણો,
તો એનાથી પણ પ્લસ એક્સ્ટ્રા અવર્સ માટે, એટલે તમે રાત્રે શનિવારે 9 વાગ્યાથી લઈને બીજા દિવસ 9 વાગ્યા સુધી મેન્ટેન કરો. અને એવું નહીં કે 9 વાગ્યા બહાર નીકળો, આ 12-24 કલાક તમે મેન્ટેન કરશો એટલે જે વાયરસ વાતાવરણમાં ડોર નેબર્સ પર હશે તે ઓટોમેટિક ડિસ્ટ્રોય થશે. એક ચેઇન બ્રેક. મિલનભાઈ 24 કલાક નહીં, 36 કલાક તમારે આગલા દિવસે રાત્રિ કે સોમવાર સવાર સુધી. અને પછી બીજી એક વસ્તુ કે રાત્રે 9 વાગે કર્ફ્યુ પૂરો થયો એટલે આપણે ગુજરાત ભારત પાકિસ્તાનની મેચમાં કેમ બધા આમ બધા ભાગ પર નીકળી આવે ને, એવું પણ નથી કરવાનું. યુ હેવ ટુ મેન્ટેન ધ ડિસિપ્લિન, યુ હેવ ટુ મેન્ટેન ધ ડેકોરમ. બીજું એક સાયન્ટિફિક રીઝન પણ છે, અને ત્રીજું રીઝન તમને કહું કે કદાચ આ ફ્યુચર સ્ટેપ્સ માટેની પહેલી પ્રિપેરેશન પણ છે. કારણ કે તમે જોશો તો પછી ફોર્સફુલી ગવર્નમેન્ટ પોલીસ મૂકીને પણ લોકોને ઘરમાં રાખે છે. ચાઇનાએ કર્યું હતું, બધા લેટેસ્ટ ટેકનોલોજી પણ યુઝ કરીને વ્યક્તિઓને ઘરમાં રહ્યા. કારણ કે આ બીમારી માટે લડવા માટેનો એક જ સૌથી કારગર ઉપાય છે હોમ ક્વોરન્ટાઇન. લોકોને તમારે ઘરમાં રહેવા અપીલ કરો, પછી નહીં એ માને તો ફોર્સ કરો. એ સ્ટેપ બાય સ્ટેપ હોય છે, પણ તમારો આ પોઈન્ટ વાઇઝ છે કે તમે જાતે જ આપણે રહીએ, એટલે શરૂઆત છે આ સ્ટેપ્સના બધા. પણ એમાં ઘણા બધા મેસેજ છે, એ દરેક જણા એક એક પોઈન્ટ જે સાંભળો. હવે આ બધું થોડી પછી ઘણા બધા શોપિંગ કરવા ચાલ્યા ગયા, એવું કોઈ સડનલી ક્લોઝ ડાઉન નથી થવાનું. એટલે તમે એ શોપિંગ કરવા જવામાં પાછું ઇન્ફેક્શન તમે વધારો છો, જે નહીં કરવું એ સારી વસ્તુ છે. આમાં ક્વોરન્ટાઇનમાં એક બીજો એક સવાલ, એક જવાબ અગત્યનો છે કે બહારથી કોઈ આવ્યા હોય ને તમને ઓર્ડર કર્યો કે તમે 14 દિવસ ક્વોરન્ટાઇન તમારા ઘરમાં રહો, ને સપોઝ તમને બહુ પ્રેમથી કીધું કે તમે ઇટ ઇઝ અ રિક્વેસ્ટ તમે રહો, છતાં પણ એ વ્યક્તિ જો બહાર દેખાશે તો કમ્પલસરી સરકાર એને એક્ટ હેઠળ, કાયદા હેઠળ એને કમ્પલસરી ક્વોરન્ટાઇન રૂમમાં મોકલી આપશે. સિવિલ કેસમાં મોકલશે અને ફાઇન લાગશે 25,000 એ પેનલ્ટી પણ લાગશે. એટલે જે તમને કહેવામાં આવે તેનો ગંભીરતા જો લોકો સમજશે કે ક્વોરન્ટાઇન યુ શુડ નોટ ગો આઉટ, તમે બચો અને લોકોને પણ બચાવો. કરેક્ટ કરેક્ટ. તો સાહેબ જે આ લોકડાઉન પીરિયડ હમણાં જે ચાલી રહ્યું છે, હાલ સ્કૂલો બંધ છે, કોલેજો બંધ છે, બધી શૈક્ષણિક સંસ્થાઓથી માંડીને રેસ્ટોરન્ટ્સ પણ બંધ કરી દીધા છે, લારી ગલ્લાઓ બંધ થઈ ગયા છે, 144ની કલમો લાગી ગઈ છે. તો આવા સમયે લોકોને કામ ધંધા બધા જ બંધ થઈ ગયા છે અને ઘરે બેઠા હોય તો ત્યારે આપ શું સલાહ આપશો? આમાં ઘરે બેસીને ઘણી બધી વસ્તુઓ છે આપણે જે કરી શકીએ છીએ, બરાબર. પણ પહેલાં એક્સેપ્ટ કરવાનું બહુ અગત્યનું છે કે ઘરે બેસવાનું કીધું છે, મીન્સ કે તમારું મુવમેન્ટ રિસ્ટ્રિક કરો અનનેસેસરી. જે આગળ આપણે વાત કરી એ પ્રમાણે કે રાત્રે ભેગા થઈને 9 વાગે મહેલોના વ્યક્તિઓ જોડે મળવું અથવા તો બહાર જઈને ડુમ્મસ જઈને ભજીયા ખાવા જવું, આ બધી વસ્તુઓ બંધ કરવાની છે. એ સૌથી અગત્યનું છે. 15 દિવસ સ્કૂલ બંધ કરી એનો પર્પઝ પણ એ છે જેથી 100થી વધારે છોકરાઓ ભેગા નહીં થાય, જેમાંથી એકને શરદી હોય કે બીજા 100ને શરદી થાય એવું નહીં થાય. એટલે ધીરે ધીરે આ બધી જ મુવમેન્ટ, પહેલાં 100ને બંધ કર્યા, પછી નાના પાનના ગલ્લા અથવા દુકાનો બંધ કરી 10-15 જણા ભાઈ, સ્ટેપ બાય સ્ટેપ બધાને રિસ્ટ્રિક્ટ કરીને હોમ, એક એક પ્લેસ પર તમે જ્યાં છો ત્યાં જ રહો. જો બધા જ મૂવમેન્ટ કરતા રહેશે તો એકબીજાનું ઇન્ફેક્શન ફેલાતું જ રહેશે. એના કરતાં દરેક પોતાની જગ્યા પર રહેશે, પોતાના ઘરમાં રહેશે, તો એ ઇન્ફેક્શન આનાથી આટલે ફેલાવવામાં ટાઈમ લાગશે અને એ ટાઈમ દરમિયાન આપણે આ બીમારીને મેન્ટેન અથવા તો મેનેજ કરી શકીશું. આમાં સૌથી અગત્યનો મુદ્દો છે ટાઈમ. આપણે ટાઈમ બાય કરીએ છીએ આ બધી વસ્તુ કરવાથી, જેથી કરીને બીમારી એકદમ સૂટઅપ નહીં થાય ને સિસ્ટમ પેરાલાઇઝ નહીં થાય. આ 15 દિવસ ઇઝ નોટ અ વેકેશન. તમે ચાલો સાબોદા ચાલો કે ચાલો દમણ ચાલો કે એમ નથી, 15 દિવસ તમારે તમારે ઘરે જ રહેવાનું છે અને તમારે ઘરે જ ક્વોરન્ટાઇન રહેવાનું છે અને તમારે ઘરે જ ઘરની બહાર નીકળવાનું નથી. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો આપણે કાર્યક્રમના અંતમાં આવી રહ્યા છે, તો ડૉક્ટર મિલન મોદીને મારી વિનમ્ર વિનંતી છે કે અંતમાં એક દર્શકો માટે એક નાનકડો મેસેજ તમે આપો. હું અંતમાં એક જ વસ્તુ કહેવા માંગીશ. આ આખું આપણે જે ડિસ્કશન કર્યું એમાં સૌથી અગત્યની વસ્તુ છે કે અવેરનેસ વધારવાની છે. બીજી વસ્તુ, સિરિયસલી લેવાનું અત્યારે જ ચાલુ કરો જ્યારે આપણી પાસે ટાઈમ છે. ટાઈમ નીકળી જાય પછી સિરિયસલી થશો તો એનો બહુ મહત્ત્વની થશે. અને સૌથી અગત્યની વસ્તુ, સાવચેતીને અને અવેરનેસને ફેલાવો ભયને નહીં. ભય ફેલાવવાથી કોઈ ફાયદો નથી. બધી જગ્યાએ દોડીને સામાન ભેગો થવો કરવો અથવા ગમે ત્યાં માસ્ક પહેરીને રિસોર્સ યુઝ કરવા, એ બધી વસ્તુ જરૂર નથી. સાવચેતી રાખો, ઘરે રહો અને નિશ્ચિત રહો આ સામાન્ય શરદી ખાંસી જ છે. ઘરે રહો, શરદી હોય તો જો ગંભીર લાગે અથવા તો સિરિયસ પેશન્ટો હોય જે આપણે હાઈ રિસ્ક ગ્રુપ સમજાયું તો તમે ડૉક્ટરની જરૂરથી સલાહ લો.
અને હેલ્પલાઇન નંબર જે તમને આપ્યા છે એના માટે તમે ટેલિફોનિકલી એ સંપર્ક કરી શકો, અને નાની નાની વસ્તુઓ માટે અથવા તો નાની શરદી ખાંસી માટે ઓપીડી અથવા હોસ્પિટલ જવાનું ટાળો, ઘરે જ રહો અને આરામથી શરદી ખાંસી સારી થાય ત્યાં સુધી રાહ જુઓ. ખૂબ આભાર સાહેબ આપનો. ડૉક્ટર ચંદ્રેશ જરદોશ સરને બી મારી વિનંતી છે કે નાનકડો સંદેશ દર્શકોને. મિત્રો, ખરેખર આ એક અત્યારે આપણો દેશ તો નહીં આખું વિશ્વ એક ખૂબ જ નાજુક પરિસ્થિતિ કે ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. પેનિક થવાની જરૂર નથી. નંબર વન, પેનિક થવાની જરૂર નથી. સાવચેતી, સેલ્ફ ડિસિપ્લિન, સેલ્ફ હાઇજીન, જાતે જ આપણે ડિસિપ્લિન રાખવાની છે. જાતે આપણે થૂંકવાને માટે ખાંસી ખાઈએ ત્યારે ડિસિપ્લિન રાખવાની જરૂર છે. માસ્કની જરૂર છે. હાથ ધોવાની જરૂર છે. ખાંસી ખાઈએ પછી ભીડભાડવાળી જગ્યાએ જવાની જરૂર નથી. ક્વોરન્ટાઇનની જરૂર છે. અને અત્યારથી જ મેક અ માઇન્ડ કે જે સરકારે જે કહે છે, જે નિયમ જે લાગુ કરાવે છે તેને ચોક્કસ ફોલો કરો. આપણે આમાં જીતવાનું જ છે, જીતીને જ બતાવવાનું છે. એમાં તમારો સરકાર, તમારો પૂરેપૂરો સપોર્ટ, તમારો સપોર્ટ હશે તો જ આપણે, તમારી જાગૃતિ હશે તો આપણે ચોક્કસ માટે આપણે બહાર નીકળી શકીશું અને ખરેખર એ આખા દુનિયામાં ભારત દેશનું નામ આપણે રોશન કરી શકીશું કે આપણે આમાંથી આપણે બહુ સરસ રીતે બહાર નીકળી ગયા છે. 2006માં જ્યારે આપણે સુરતને વાત કરીએ તો 2006માં ઇટ ઇઝ અ રેકોર્ડ. 3 થી 4-5 દિવસ સુધી 85% સુરત પાણીમાં ડૂબેલું હતું. ને છતાં પણ એક વાતનું મને ગૌરવ છે કે 6, 7, 8 ઓગસ્ટે આ થયું હતું ને 15 દિવસ પછી સુરત પાછું પહેલાં જેવું ધબકતું થયું હતું. તે રીતે આપણા આખા દેશને પણ ધબકતો કરવાનો છે. એમાં આપણા સરકારની જરૂર છે, આપણા સપોર્ટની જરૂર છે, જાગૃતિની જરૂર છે. થેન્ક યુ મિત્રો. તો દર્શક મિત્રો, ડૉક્ટર ચંદ્રેશ જરદોશ અને ડૉક્ટર મિલન મોદી સાથે વિદાય લઈએ અને સાથે સાથે એમનો આભાર પણ વ્યક્ત કરીએ. ખૂબ સુંદર એમના સંવાદ એમની સાથે થયો અને ખૂબ સારી માહિતી એમણે આપણને આપી. તો દર્શક મિત્રો, હેલ્થ પ્લસનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરીથી ઉપસ્થિત થઈશું એક વિશેષ ડૉક્ટર સાથે. ત્યાં સુધી નમસ્કાર. નમસ્કાર.